નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શૈલેષ દર્શાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જે લાસ્ટ લેક્ચરમાં આપણે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શરૂ કર્યું, બરાબર, મેં તમને ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય, ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય એના વિશે તમને માહિતી મેં આપી હતી, કે જેને આપણે કહીએ પ્રત્યક્ષ અને પરોક્ષ શબ્દ, બરાબર. એની મેં તમને પરિચય આપ્યો. જો તમને એવું લાગે ને કે થોડું કદાચ ક્યાંક ભૂલાઈ ગયું છે તો વિડીયો તો આપણા મોબાઈલમાં પડ્યા જ હોય, એકવાર ફરી વાર ઇન્ટ્રોડક્શન જોઈ લેવું. આમાં શું આપણી પાસે સુવિધા છે કે વિડીયોને પોઝ કરીને તમે જોઈ શકો, બરાબર, વિડીયોને ફરી વાર છે તમે જોઈ શકો, એ બધી તમારામાં સુવિધા છે એટલે તમે જોઈ શકશો. ઓકે, એટલે કાલે આપણે લાસ્ટમાં રિપોર્ટેડ, રિપોર્ટર, રિપોર્ટિંગ વર્બ, લિસનર અને રિપોર્ટિંગ સ્પીચ ત્યાં સુધી આપણે શીખવાનું, બરાબર, કે જે બોલનાર છે એને રિપોર્ટર કહેવાય, જે ક્રિયાપદ વપરાયેલું છે એને રિપોર્ટિંગ વર્બ કહેવાય, સાંભળનાર છે એને લિસનર કહેવાય, અને જે બોલેલ વાક્ય છે એને શું કહેશું આપણે, રિપોર્ટિંગ સ્પીચ, બરાબર. આપણે ગઈકાલે છે અહીંયા સુધી આપણે જોયું. હવે તમે જ્યારે કોઈ પણ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે એને કન્વર્ટ કરો, મીન્સ કે તમે એને ચેન્જ કરો, ત્યારે અમુક ફેરફાર કરવા પડે છે. જેવા કે કાળમાં ફેરફાર થાય, જો તમારી સામે છે કાળમાં આપણે ફેરફાર કરીશું, ત્યાર પછી ક્રિયાપદમાં પણ જે ફેરફાર થશે, બરાબર, અને અન્ય શબ્દમાં પણ ફેરફાર થશે. હજી આપણે ચોથું પુસ્તક છે સર્વનામનું પુસ્તક, સર્વનામના પુસ્તક આપણે અહીં આના પછીના લેક્ચરમાં જોશું. હવે પેલું પુસ્તક આપણે સમજવું, બરાબર, કાળમાં થતા ફેરફાર. હવે સ્વાભાવિક છે કે આપણે પ્રશ્ન થાય કે કાળમાં કેમ ફેરફાર થાય, એના પાછળનું રીઝન શું, આપણે એ ખબર હોય. સપોઝ કે અહીંયા સાદો વર્તમાન કાળ છે, સા મોકા, એટલે કે સાદો વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ છે એને ક્યાં કાળમાં ફેરવીશું આપણે, તો કે સાદા ભૂતકાળમાં, સા ભૂકા એટલે કે સાદો ભૂતકાળ, બરાબર. સાદો ભૂતકાળ હોય તો એને ક્યાં કાળમાં ફેરવશું, એટલે કે પૂર્ણ ભૂતકાળ, ભૂકા એટલે કે પૂર્ણ ભૂતકાળ, બરાબર. એ તો આપણે આનો પુસ્તક આપણે પાડું કરેલો કે સાદો વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં, સાદા ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં, પૂર્ણ ભૂતકાળમાં કોઈ ચેન્જીસ ન થાય. હવે આ કાળમાં કઈ રીતે ચેન્જીસ કરવા પડે, સપોઝ કે કોઈ વ્યક્તિ વાત કરતા પછી આપણે એની વાત સાંભળી, પછી પાછી આપણે બીજાને કહી, ત્યારે એ આપણા માટે શું થઈ ગયું હોય, ભૂતકાળ થઈ ગયું હોય. કારણ કે આપણે જો કોઈ બીજા વ્યક્તિની વાત કરતા હોય, બરાબર, તો એ જે બોલેલું વાક્ય છે તો આપણા માટે તો ભૂતકાળ જ હોય. એટલે આમાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે કન્વર્ટ થયા કોઈ પણ સેન્ટેન્સને કરો છો ત્યારે તમારે હંમેશા ભૂતકાળ તરફ જવાનું, આ યાદ રાખવાનું, કયા તરફ જવાનું, ભૂતકાળ, એટલે કે પાસ્ટ બાજુ જોવાનું, એક સ્ટેપ પાસ્ટ બાજુ જોવાનું. જો પહેલું છે સાદો વર્તમાન કાળ, એક સ્ટેપ પાસ્ટ બાજુ જાઓ એટલે કે ભૂતકાળ બાજુ જાઓ તો સાદો ભૂતકાળ, બરાબર, સાદો ભૂતકાળ હોય. હજુ એક સ્ટેપ પાસ્ટ બાજુ જવા એટલે ભૂતકાળ બાજુ જવા, તો કયો કાળ થાય, પૂર્ણ ભૂતકાળ. કારણ કે સાદા ભૂતકાળથી બીજો ભૂતકાળ કયો આવે, પૂર્ણ ભૂતકાળ. જો આપણે શું કરીએ છીએ, એક સ્ટેપ શું કરીએ છીએ, ભૂતકાળ બાજુ જઈએ છીએ, બરાબર. તમારે આ મગજમાં યાદ રહેજો, તમે ભૂખીની યાદ રાખો એના કરતા એમને યાદ રાખો તો વધુ સારું. હવે સાદો વર્તમાન છે, એક સ્ટેપ આપણે ભૂતકાળ બાજુ જઈએ તો સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ છે એક સ્ટેપ ભૂતકાળ બાજુ જઈએ પૂર્ણ ભૂતકાળ, બરાબર. હવે પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ તો છેલ્લો કાળ છે, પછી એના પછીનું પાછળ પાસ્ટ ટેન્સ તો આવતું નથી, કોઈ સ્ટેપ જ નથી, તો પૂર્ણ ભૂતકાળનું કઈ ચેન્જીસ થતા નથી. એનું ટેસ્ટ કે એનો મીનિંગ એવો છે કે કોઈ ફેરફાર થતો નથી, એટલે પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ જ રહેશે, બરાબર. ત્યાર પછી ચાલુ વર્તમાન કાળ છે, એક સ્ટેપ ભૂતકાળ બાજુ જાઓ તો શું થશે, ચાલુ ભૂતકાળ થશે. જો એમાં તમારે ભૂતકાળ બાજુ સ્ટેપ લઈ જવાનું છે એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર. ત્યાર પછી પૂર્ણ વર્તમાન કાળ,
एक स्टेप भूतकाल बाजू जाओ तो पूर्ण भूतकाल जो હવે આપણે કદાચ આ આખું જે કોષ્ટક છે બરાબર એને કદાચ મૂકવાની જરૂર ન પડે જો સાદો વર્તમાન એક સ્ટેપ ભૂતકાળ બાજુ સાદો ભૂતકાળ સાદો ભૂતકાળ એક સ્ટેપ ભૂતકાળ બાજુ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ છે ઈ છેલ્લું સ્ટેપ છે એમાં કોઈ ફેરફાર ન થાય તો પૂર્ણ ભૂતકાળનું શું રહેશે પૂર્ણ ભૂતકાળ પછી જો ચાલુ વર્તમાન કાળ છે ચાલુ વર્તમાન કાળ છે એક સ્ટેપ ભૂતકાળ બાજુ જાઓ તો ચાલુ ભૂતકાળ બરાબર પૂર્ણ વર્તમાન કાળ છે એક સ્ટેપ ભૂતકાળ બાજુ જાઓ તો પૂર્ણ ભૂતકાળ તમારે આમ યાદ રાખવાનું છે કે હંમેશા ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે જ્યારે કોઈ સેન્ટેન્સ ને ચેન્જ કરો છો તો હંમેશા ભૂતકાળ તરફ જવાનું યાદ રાખજો કઈ તરફ જવાનું ભૂતકાળ તરફ પાસ્ટ તરફ બરાબર ત્યાર પછી હવે જો આ પુસ્તક આપણે યાદ રાખવા સાદો વર્તમાન સાદો ભૂતકાળ સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ ચાલુ વર્તમાન કાળનો ચાલુ ભૂતકાળ પૂર્ણ વર્તમાન કાળનો પૂર્ણ ભૂતકાળ આ પુસ્તક સૌથી પહેલા તો પાકું કરવાનું રહેશે આપણે બરાબર એટલે કોઈ પણ સેન્ટેન્સ ને આપણે ડાયરેક્ટ માં જઈને સ્પીચ માં ફેરવીએ તો ત્યારે આ પુસ્તક જરૂરી છે તમને જે સેન્ટેન્સ આવ્યો હોય ઈ સેન્ટેન્સ પહેલા ઓળખવાનું કયું પાઠ છે પછી એને ચેન્જ કરવાનું બરાબર એટલે આ વસ્તુ પર ખાસ ધ્યાન રાખજો એટલે આ પહેલું કોષ્ટક છે બરાબર હજુ જો ન ખબર પડતી હોય તો એક સ્ટેપ પણ જવાનું જો આ એક સ્ટેપ ભૂતકાળ બાજુ જોયેલ છે બધા બરાબર ઓકે હવે આ કાળમાં ફેરફાર થાય એ જ રીતે તમારે ક્રિયાપદમાં પણ ફેરફાર થાય આ બધા કયા ક્રિયાપદ છે તો કે સહાયકારક ક્રિયાપદ છે આમાં ટુ બી ના ક્રિયાપદ છે ટુ હેવ ના ક્રિયાપદ છે ટુ ડુ ના ક્રિયાપદ છે બરાબર બધા ક્રિયાપદ છે હવે કઈ કાળમાં ફેરફાર થાય ક્રિયાપદમાં પણ ફેરફાર થાય જો એનિસા વર્તમાન કાળના ક્રિયાપદ છે વોઝ હે એનું શું થઈ ગયું વોઝ હે જો એમાં ભૂતકાળ તરફ ગયા એનિસા નું શું થયું વોઝ હે તો એમાં આપણે કઈ તરફ ગયા છે ભૂતકાળ તરફ ગયા છે બરાબર ત્યાર પછી વોઝ વેર છે બરાબર તો એનું શું થઈ જાય હેડ વેર જો આમાં ભૂતકાળ તરફ ગયા વોઝ વેર નું શું થઈ જાય હેડ બી ત્યાર પછી હેવ વેર છે ભૂતકાળ નું શું થાય હેડ જો આમાં ભૂતકાળ તરફ ગયા ડુનસ નું શું થાય ડી એ પણ ભૂતકાળ તરફ ગયા સેલી નું શું થાય વુડ એ પણ ભૂતકાળ તરફ ગયા કેન નું આ પાછળ મોનો ઓક્સિલરી શરૂ થઈ ગયા કેન નું કુડ મે નું માય હેવ ટુ હેઝ ટુ હેડ ટુ શુડ નું તો શુડ જ એમાં ફેરફાર ન થાય મસ્ટ નું મસ્ટ એમાં કોઈ ફેરફાર થાય નહીં તો આ કોષ્ટક પણ યાદ રાખવાનું છે તમારે જો ઝડપથી બોલો તો એની સાથે વોઝ વેર નું હેન્ડ બી હેવેઝ નું હેડ ગુડ એઝ નું ડીડ સેલ નું ગુડ કેન નું ગુડ મે નું માય હેવ ટુ હેઝ ટુ હેડ ટુ શુડ નું શુડ મસ્ટ નું મસ્ટ બરાબર નાઉ છે એનું ધ્યાન નાઉ એટલે અત્યારે
એટલે એટલે ત્યાં હિયર એટલે અહીં એનું શું થઈ જાય ધેર એટલે ત્યાં ધસ તેથી આથી અને સો એટલે તેથી યસ્ટરડે એટલે કે ગઈકાલે એનું શું થઈ જાય પ્રીવિયસ બરાબર એનો મીનિંગ થાય ગઈકાલ ટુમોરો આવતીકાલે એનું શું થાય ધ નેક્સ્ટ ડે નેક્સ્ટ ડે એનું શું થાય ધ ફોલોઈંગ ડે તો આ ત્રણે ત્રણ કોષ્ટક છે જે સર્વનામનો આપણી પાસે કોષ્ટક છે પણ નેક્સ્ટ લેક્ચરમાં જોશું આપણે પણ આ ત્રણે ત્રણ કોષ્ટક છે ખાસ અગત્યના છે ધ્યાન રાખજો કારણ કે આ ત્રણ કોષ્ટક થી તમને ડાયરેક્ટ પર ઇન્ડેક્સ આવડશે પહેલી કન્ડિશન આમાં એ છે એટલે શરત એ છે કે તમને બધા કોષ્ટક આવડવા જોઈએ બધા નિયમો આવડવા જોઈએ બરાબર તમારે આ ટકડા ટકા કરવાના છે પહેલા બરાબર તમને આ પીડીએફ પણ સાથે મોકલવામાં આવશે જો તમને બ્લેકબોર્ડ આમાં જે દેખાય છે આ લોકો બધાને કોઈ વાંધો નથી તો દેખાય છે દેખામાં બુકમાં છે તમારે લખી નાખો બરાબર બુક છે બુકમાં લખી નાખો અથવા તમને પીડીએફ સાથે મોકલવામાં આવશે વિડીયોની સાથે બરાબર તો એમાં પણ તમને કોષ્ટક લખેલા હશે એટલે એમાં જોઈ વ્યવસ્થિત છે એ લખવા અને પાકા કરવા અને એ કઈ રીતે પાકા કરવાના જો હું તમને સમજાવું તમે આ કોષ્ટક લખો એ આ સાઈડ ઘૂસી નાખવાનું બરાબર આ સાઈડ શું કરવાનું ઘૂસી નાખવાનું પછી આ સાઈડ બોલ સાથે વર્તમાન આ સાઈડ નું લખ્યું હોય એ રીતે એ રીતે તૈયાર કરવાનું એક સાઈડ રાખવાની આ સાઈડ ઘૂસી નાખવાની આમ રાખવાનું અથવા આ ખાટી ની તો ચાલે તો ભરે તો કે ભાઈ એની સાથે પછી ચોથું કોષ્ટક આવશે ઓકે અહીંયા સુધી રાખજો